પીવું માં પીવું, મને દુઃખ થાય. કલાકારે પરિવાર લઈને બેઠા છે, આખો દિવસ બાપુ ફરે છે, બોમ્બે ને સુરત ને વલસાડ ને એક્સિડન્ટમાં મરી જાય કલાકાર, એના પરિવારનું સાહેબ કોઈથી કોઈ પૂછ્યું શું હાલત છે. અતિ બપોરમાં તો એટેક આવે કલાકારને, મારી સામે હોચમાં છ કલાકાર એટેકથી મરી ગયા, એમાં હરેશ ગઢવી મારા ખોરામાં મરી ગયેલો સાહેબ, એ નાની નાની દીકરી હતી, એના કોઈ પૂછવા જેવું કલાકાર તેનું પૂરું કરે છે. અતિ ગાવાથી કેન્સરથી ઘણા બધા કલાકાર મરી ગયા, કોઈથી કોઈ પૂછવા જેવું આમાંથી કલાકારની આ કે એનું પરિવાર શું કરે છે. તમારે કોઈથી પૂછવા નથી જવું, કોઈથી કંઈ દેવું નથી, ભૂલ કાઢીને પાડી દેવો છે. એવું ન કરાય, ગરીબ ગાય જેવા કલાકાર છે એને સાચવી લો સાહેબ. સંસ્કૃતિ સાચવીને બેઠા છે કલાકારો, કલાકારે સંસ્કૃતિને સાચવી, પણ કોરોનામાં કલાકારને કોઈ ન હાચવા. મારા દીકરા કોરોનામાં તો હું તો બાપુ છું, મારા મિત્ર છે સજુભા દરબાર, અહીંયા હું જો કોરોનામાં તો હું ઘડિયાળ ભૂલી ગયો હતો, મને કે કવિરાજ ઘડિયાળ, મેં તું ભૂલી ગયો. અરે કે ઘડિયાળ ભૂલી જા, ઘડીનું કાંડું ખાલી અમને પહોંચ નહીં. કવિરાજ તું હાથ ખાલી હો તો જોય, ફોન કર્યો સુનગર, જલ્દી ઘડિયાળ લઈને આવો, ઘડીનું કાંડું ખાલી જગ્યાએ. તે ઘડિયાળ લઈને આવ્યો, મને પહેરાવી દીધી, પછી હું વયો ગયો. મહિના પછી પાછું હું જોયું દરબારની, આ તે બધી વીટ્યું કાઢીને જોઉં હું. મેં દરબાર આંગળા ખાલી છે, મને કે ભલે દે આવો ભાઈ, તારા આંગળા ખાલી, તારા ગળા ખાલી, હું ખાલી થઈ જઉં. કે આંગળી પણ મારા દીકરા કે પોચો પકડી લો. હા એક ફોન એક ફરમાઈશ પૂરી કરી દઉં. અમારું નાનું એવું બાપુ કુટુંબ છે, નાનું એવું કુટુંબ છે ને, તો અમારે ઝઘડા થયેલા છે, કંઈક અપૈયા લઈ લીધા છે. મારા કાકાના દીકરો અમે હારે બેહી હારે વાતો કરી કે ફરવા જઈએ, પણ એકબીજાનું ખાતા નથી, અમારા અપૈયા છે. બીક લાગે માતાજીની, નરસે તો માતાજી. તે મારા કાકાના દીકરો હું ને મારા દસુબા દરબાર અમે ગયા ફરવા આબુ, તો વચમાં એક હોટલ આવી, અમે જમવા બેઠા તો 1200 રૂપિયાનું બિલ થયું. મેં તું હું આપી દઉં, મારા કાકા દીકરો કે મારે તારું ન ખવાય, અપાયો છે. એ કે હું આપી દઉં, મારે તારું ન ખવાય કીધું. પછી મેં દરબાર તમે આપી દો કીધું, દરબાર અમથમ તો 1200 રૂપિયા લેવા દેવે ના. હા જે બીજી હોટલ આવી 1100 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાના અપાયા છે, એકબીજાનું ખવાતું નથી, હવે તમે આપી દો. દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા. હવે અમારે ચા પાણી નાસ્તો કર્યો, 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એક બેનો અપાયો છે, એક બેનું ખવાતો હતો, તમે આપી દો. ને દરબારનું મગજ જીવ કે ગઢવી હાથથી હું તમારો અપાયેલો મન કે મારા દીકરાએ કે ભેગા બેહો છો, ભેગા ખાવ છો અને પૈસામાં અપાય, આવા કેવા અપાયા દરબાર કીધાણા. અમારા અપાયા કોકને મારી નાખે, વાહ એ બંધ કરવાનું કીધું. વાહ જો સંતો મંતો બધાય ગાયું માટે જો તત્પર છે, આ સાધુ છે બધાય ગાયું માટે જેટલું દેવાય એટલું દેજો સાહેબ. હા વાહ નથી ગાતો તો ઉડાડે, આ તમને ધ્યાન દઈ પડો, આટલું તો આટલું તો ખુરાતણ કોઈ હોય જ નહીં, તમને જ હોય ને ગાતા હોય તરફ, પણ વગર ગાય ઉડાડે છે અને હું જે ભૂલી જઉં છું એ મોટી વાત છે. વાહ હમણાં લગભગ જોક્સ બાપુ મેં મારા પિતાજીને કીધા, કારણ કે મને ખબર પડી કે મારા બાપની માતું કરીશ તો કોઈને વાંધો નહીં પડે, એમના બાપને કરીશ તો વાંધો પડશે. મારા બાપુ પાસે બાપુ 700 વીઘા જમીન હતી, મારા બાપુએ તળિયા જાટક કરી નાખી. કે હકો ભલે સ્ટેજમાંથી બેઠ બેઠો ગાતો, 700 વીઘા જેવી તેવી નહીં, પણ તળિયા જાટક કરી નાખી મારા દાદા મારા બાપુએ. એક ભાઈ મને કે હકુબા તમે આવડે મોટા કલાકાર છો, તો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા? મેં તો બધા સોદાગર હતા કીધું. મને કે લે વેચનું કરતા હતા, બીજું મારા દીકરાને કોઈ વેચ વેચ જ કરતા હતા, લીધી જ નહીં. અમને મારી દીકરીએ મને કીધું કોલેજમાં છે, પપ્પા એક પ્રશ્ન મને સમજાતો નથી. મેં શું કે આ પ્રશ્ન એવો છે કે વેચાણ પ્રક્રિયા એટલે શું હોય કે? મેં તો બેટા તારા દાદા મરી ગયા, નકર તને ડેમો કરીને દેખાડે કે આ 10 વીઘા વીકી બેટા જોયું, તારો પ્રશ્ન પૂરો, મારો પ્રશ્ન પૂરો. પણ દાદા વહી ગયા બેટા, નકે વેચાણ પ્રક્રિયા પૂરી કરી નાખે. અને બાપુ મારા ચાહકો બહુ હોય છે, મારા કરોડો ચાહક છે મને ખબર છે. કોઈ હકુબા મારા ઘરે આવો, હમણાં એક ઘરે હું ગયો ને, મારો બહુ આશિક હતો, એના ઘરે હું ગયો ને તો ગાંડા જેવો થઈ ગયો, હકાપા આવ્યા હકાપા આવ્યા, અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બે દીધી ધોયેલા ની ખબર નહીં કે હકુબા પોતાના પગ જ ધોયા. મન કે બાપુ પગ મૂકો, મેં તો આ કારો કારો મય જેવો પગ મૂક્યો તાસમાં, મંડો મારો દીકરો ઘસવા એવો ગઈશો એવો ગઈશો, તે પાણી થઈ ગયું વાસુકી નાગના ઝેર જેવું ગારું મય. મેં તો હારો પીશે તો હમણાં મરી જવાનો, પણ એટલો બધો આશિક નહોતો એ, એને પીધું નહીં. મારા દીકરા જાડવા મને હોરમાં જાડવું ભરી ગયું. પાણીનું પોઈઝન કરે એવા પગ છે, પણ હાલે છે એટલે વાર્તા પૂરી. હાલવું જોઈએ. હમણાં મારો મિત્ર એક ગાડી લાવ્યો, મને ઘગુબામાં બેહો પગલા પડો. બધું ક્યાંથી લાવ્યો? મને કે ઓલી 40 વીઘા જમીન વેકી ને એમાંથી આ 10 લાખની ગાડી લાવ્યો. ગાડી કેવી છે? ગાડી તારી બહુ સારી છે, પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા ભૂસી નાય. એ કે કામ બધું સર્વે નંબર લે, પૈકી 2 પૈકી 3 તે કયો ઉડાડ્યો? તમે જમીન વેકીને તારી ગાડી લો ને તારે સર્વે નંબર લખવાનો. હતી આવી અઠી આવી લોકોને ખબર પડે કે આને ઉડાડી દો.
અમારી પાછળ બાપુ એક ઉપમા લાગે છે કે માયાભાઈ આહિર તો ભાઈ સાહેબ તને બેતાબ બાચા, ભીખુદાન ગઢવી સાહેબ તને બેતાબ બાચા, અનુભા ગઢવી સાહેબ તને બેતાબ બાચા, હકાબા ગઢવી સાહેબ તને બેતાબ બાચા. આ બેતાબ બાચા અમારી પાછળ ઉપમા લાગે છે. હમણાં હું ગોધરાય જો અહીંયા મને અલગ ઉપમા આપી કે હકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાઠ કહેવાય. કે મેં તો ભાઈ સાઠ નો કહેવાય, બરોબર બાદશાહ કહેવાય. એ કે મને અહીંયા સાઠ મોટો છે, એક કલાક હું શાંત થઈને બોલીને આવ્યો, મને ખબર છે. પછી હું શાસન ગીરમાં આવી ગયો, અહીંયા કોઈ શિષ્ટ સાહિત્ય મારો હતો, ચેપી ચેપી બોલતો હતો, એને મને રજૂ કર્યો, પણ રજૂ કરતા આવ્યો જ નહીં કે હવે આપણે હકાપા કડવીને ટેજ માથે રમતા મૂકી. કે મેં તું ભાઈ હું મેળીમાં બોકળો છું, એલા રજૂ કર્યો, પણ નહીં રમતા મૂકવા છે. આવી ઘણી દુઃખની વાત મારી પાસે છે, પણ મારી પાસે ટાઈમ નથી, કલાકાર જાજા બાકી છે, એટલે ઘણો ટાઈમ થઈ ગયો છે. એક મારા બાપુનું ગીત સંભળાવી દઉં તમે, મારા બાપુએ જે વેકી નાખ્યું ને બાપુ, એનું ગીત છે રાણો રાણા રીતે. રાણો રાણા એની માથે પતિ બનાવ્યો, લોકો નથી ગાવા દેતા. પછી મેં મારા બાપુનું બનાવ્યું, મારા બાપુ જે પૂરું કરી નાખ્યું ને એના શબ્દો છે મારા બાપુ. મજા આવશે, સાંભળજો કેવા હતા મારા બાપુ, તમને મજા આવશે. શું કરવા મારા બાપુ એટલે, હા હરિયાણા એમને, વાહ વાહ વાહ, કરદો કરદો. કે નથી કરવી કોઈની આગી પાછી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ હાચો વિગા વેચી નાખી રે. એ બાપુ મારા બાપુની રીતે રે, એ બાપુ મારા બાપુની રીતે રે, થેલાની ગાળતા ખીતે રે, થોડા બહુત રોજ પીતે રે, જુગાર માં કોઈ દી નો જીતે રે. એ બાપુ મારા બાપુ ની રીતે રે, આયલા ને કોઈ દી સીધા લીતે રે, બેઠા ને કોઈ દી પ્લેન ની સીટે રે, આ જોઈને મને ઘણું વીતે રે. એ બાપુ મારા બાપુ ની રીતે રે. આવા મારા બાપુ હતા, બધું કમ્પ્લીટ કરીને ભાઈ ગયા. પૈસાની જરૂર છે, એ લોકો ગાય છે ને બાપુ, તો પૈસા આવશે. મારો બીજો રાઉન્ડ આવશે ને, બીજો આના પછી આવશે રાઉન્ડ, મને ખબર છે. જાજી વાર નહીં લાગે, ફરી વાર લઈશ, ફરી પૈસા પડ્યા બતાવો. શ્રી રામચંદ્ર ગોપાલ ભજમાન હરણ ભય ભાવ ધારણ, નવ કાંજ લોચન કાંજ મુખ કર કાંજ પદ કંદારણ, કંદાર પૈસા કને તિયમિત છપ નવ નીલ નીરજ ચોંદરમ, પટ પીત માનવ દળિત રુચ જોચ નવમી જનક સુતામ રામ જીર, નવમી જનક સુતામ રામ. રઘુનાથ જાનંદ ગાંધ કૌશલ્ય ચાંદ દશ રઘુનાંદન, તુલસી દાસ શંકર શેઠ મુનિ મન રાજન,
બીજો રાઉન્ડ આવશે, મારો બીજો રાઉન્ડ આવશે એટલે પાછો આપણે વાત કરશું. જોક્સ મેં બાકી રાખ્યા છે, બીજા રાઉન્ડમાં બધા જોક્સ કહીશું, બીજા આપણે કઈ વાત કરશું જ નહીં. પણ ફરી વાર પાછું હાથનું સંચાલન ભાઈ કેતનભાઈ પટેલ એકવાર જોરદાર તાળીનગરથી બતાવો. તમે મને હેબ્રો એ બદલ આભાર. ક્યાંય ભૂલ ચૂક હોય ક્ષમા. જય માતાજી, જય માં. ખૂબ સરસ અકાબા ગઢવીએ મોજ કરાવી. એકવાર જબરદસ્ત તાળીઓના ગડગડાટથી અકાબાને બતાવો.